કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે મજામાં હોશો બરાબર ને તો આજે આપણે ગણિત વિષય શીખવાના છે ગણિત વિષયમાં આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર ત્રણ ભોપાલનો પ્રવાસ એનું પુનરાવર્તન આપણે ચાલુ કર્યું હતું એમાં પ્રશ્ન નંબર એકનો છેલ્લે આપણે પ્રશ્ન નંબર નવ અ અને બ ના દાખલા જોયા હતા બરાબર તો હવે આજે આગળ આપણે પ્રશ્ન નંબર દસ જોઈશું તો આપણે સૂચના જોઈએ બસમાં ડીઝલ પુરાવવા પેટ્રોલ પંપે બસ बस में डीजल पुरावा पेट्रोल पंपे ऊबी रखाई बस जो एक बस में डीजल भरता छ मिनिट लगे के मिनिट लगे तो पांच बस में डीजल भरता के समय लगे पांच बस में डीजल भरता के समय लगे तो आप शू कर छुणिया पांच पांच छ तीस तो के समय लगते तीस मिनिट के तीस मिनिट लग से बराबर પછી આગળનો દાખલો જોઈએ દાખલા નંબર અગિયાર જો ડીઝલનો ભાવ રૂપિયા પાસઠ પ્રતિ લિટર હોય તો એક બસમાં સો લિટર ડીઝલ ભરાવતા કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે એક લિટર ડીઝલનો ભાવ શું છે પાસઠ રૂપિયા પ્રતિ લિટર એટલે કે એક લિટરનો ભાવ રૂપિયા પાસઠ છે હવે એક બસની અંદર સો લિટર ડીઝલ ભરાવાનું છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો શું કરવું પડશે સો ગુણ્યા પાસઠ આપણે કરવા પડશે કેટલા સો ગુણ્યા પાસઠ હવે આપણે જોઈએ કેટલો જવાબ આવે છે તો બે સંખ્યા એટલે શૂન્ય છનો ગુણાકાર શૂન્ય સાથે કરીએ તો શૂન્ય શૂન્ય સાથે કરીએ તો શૂન્ય છ એકવું છ બરાબર હવે પાંચની પાંચનો ગુણાકાર બધી સંખ્યા સાથે કરીએ તો પાંચનો ગુણાકાર શૂન્ય સાથે કરીએ તો શૂન્ય પાંચનો ગુણાકાર ફરીથી શૂન્ય સાથે કરીએ તો શૂન્ય પાંચનો ગુણાકાર એક સાથે કરીએ તો પાંચ એટલે કે પાંચ એકા પાંચ હવે એનો સરવાળો કરી નાખીએ તો શૂન્યનો શૂન્ય શૂન્યનો શૂન્ય પાંચનો પાંચ અને છનો છ એટલે કેટલા આવ્યા છ હજાર પાંચસો તો કેટલા રૂપિયા ચૂકવવા પડે છ હજાર પાંચસો રૂપિયા છ હજાર પાંચસો રૂપિયા ચૂકવવા પડે બરાબર હવે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર બાર જુઓ હવે તો બાકીની ચાર બસોમાં પચાસ પચાસ લીટર ડીઝલ ભરવાની કુલ કેટલી રકમ ચૂકવવી પડશે હવે જે બાકીની જે બસ છે એ બસની અંદર જે ચાર બસ છે એમાં પચાસ પચાસ લીટર ડીઝલ પૂરવ્યું છે તો કેટલી રકમ ચૂકવવી પડશે તો શું કરવું પડશે હવે પહેલા ભાવ તો એક લીટરનો ભાવ કેટલો છે પાસઠ રૂપિયા બરાબર ને તો પાસઠ ગુણ્યા આપણે કેટલા કરવા પડશે પચાસ લીટર એટલે પચાસ લીટર કરી નાખીએ તો જુઓ હવે બે સંખ્યાનું શૂન્ય પાંચનો ગુણાકાર પાંચ સાથે કરે તો પાંચ પંચા પચીસ પચીસનો પાંચ વધી પડી બે પાંચ છ ત્રીસ ને બે બત્રીસ એટલે કેટલા રૂપિયા થાય ત્રણ હજાર પચાસ રૂપિયા થાય પચાસ લીટરના બરાબર હવે આપણે શું કરવું પડશે આપણે કેટલી બસ છે ચાર બસ છે ને કેટલી બસ છે ચાર બસ છે તો આ તો એક લીટરનો ભાવ થયો અરે પચાસ લીટરનો ભાવ થયો બરાબર ત્રણ હજાર બસો ને પચાસ રૂપિયા પચાસ લીટર જો ભરાવીએ તો હવે એવી ચાર બસ છે કેટલી છે ચાર બસ છે તો આપણે શું કરવું પડશે ત્રણ હજાર બસો ને પચાસ ગુણ્યા ચાર બસ કરવા પડશે બરાબર ને તો કરીએ ચારનો ગુણાકાર શૂન્ય સાથે કરીએ તો શૂન્ય ચાર પંચાવીસનો શૂન્ય

તો હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર ત્યાં સો વર્ષ જૂના એક મહેલમાં ગયા જેમાં અડતાલીસ ગાય બાસઠ ભેંસ તોતેર હરણા નવ ભાગના ભીર ચિત્રો દોરેલા હતા તો

આપણે સરવાળો કરી નાખીએ તો જવાબ આવશે એકસો ને બાણું કેટલા ચિત્રો હતા ભીજ ચિત્રો તો એકસો ને બાણું પછી એનો બ છે તો બ માં શું છે તે જોઈએ શું પ્રાણીઓની સંખ્યા બસો થી વધારે હતી કે ઓછી જો વધારે હતી તો કેટલી વધારે હતી અને ઓછી હતી તો કેટલી ઓછી હતી તો કુલ પ્રાણીઓ કેટલા હતા એકસો ને બાણું તો એકસો બાણું એ બસો કરતાં વધારે કહેવાય કે ઓછા કહેવાય તો ઓછા કહેવાય ને શું કહેવાય ઓછા તો પ્રાણીઓની સંખ્યા ઓછી હતી હવે આગળ પૂછ્યું છે કે કેટલી ઓછી હતી બસો કરતાં કેટલી ઓછી હતી તો આપણે શું કરવું પડશે બસો ઓછા એકસો ને બાણું બસો ઓછા એકસો બાણું તો દશક લાવીએ દસ માંથી બે જાય તો આઠ એક અને ઓછી હતી હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચોદ જોઈએ ચાલો આ મહેલમાં બે કલાક સમય જાય છે તો અત્યારે કેટલા વાગ્યા હશે હવે આ કલાકમાં એ લોકો દસ વાગે પાલનપુર પહોંચેલા હતા બરાબર ને કેટલા વાગે પહોંચેલા હતા દસ વાગે પાલનપુર પહોંચેલા હતા હવે શું કીધું છે એ જ મહેલની અંદર બે કલાક એ લોકોને સમય જાય છે તો અત્યારે કેટલા વાગ્યા હશે દસ પછી ના ગણી કાઢવાના બે કલાક એટલે કેટલા વાગ્યા હશે તો બપોરના બાર વાગ્યા હશે ને દસ ની અંદર બે કલાક ઉમેરે એટલે બાર થઈ જાય તો આ મહેલમાં અત્યારે બાર વાગ્યા હશે બરાબર પછી આગળ જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર જુઓ પાલનપુર થી આબુના રસ્તામાં નાસ્તો કરવા માટે બોસ ઊભી રાખી દરેક બાળકને એક સફરજન બે કેળા ત્રણ બિસ્કિટ અને ચાર ચોકલેટ આપવામાં આવી તેમાંથી બેતાલીસ બાળકોએ બિસ્કિટ લીધા બિસ્કિટ લીધા નહીં બેતાલીસ બાળકો શું કરે છે બિસ બિસ્કિટ લેતા નથી તો કુલ કેટલી વસ્તુઓ અને કેટલા બાળકોને વહેંચવામાં આવી બરાબર તો દરેક બાળકને એક એક સફર આપવામાં આવે બાળકો કેટલા છે ટોટલ કેટલા બાળકો ગયા હતા પ્રવાસમાં યાદ છે કોઈને બસો ને બાર બાળકો ગયેલા હતા ને બસોને બાર બાળકો ગયા તો દરેક બાળકને એક સફરજન આપવામાં આવે કેટલું સફરજન એક સફરજન આપીએ તો બસો બાર બાળકોના બસોને બાર સફરજન થાય પછી બસો બાર બાળકોને કેટલા બે કેળા આપવામાં આવે બે કેળા આપવામાં આવે તો કેટલા થાય બસોને બાર ગુણ્યા બે કરીએ તો ચારસો ચોવીસ થશે કેટલા ચારસો ચોવીસ થશે પછી ત્રણ બિસ્કીટ આપવામાં આવે છે કેટલી ત્રણ બિસ્કીટ હવે બિસ્કીટ તો બેતાલીસ બાળકોએ લીધી નથી એટલે આગળ આપણે ચાલે કે ચાર ચોકલેટ આપવામાં આવે છે બસો ને બાર બાળક જે બાળકો છે એમને ચાર ચાર બિસ્કીટ આપવામાં અરે ચાર ચોકલેટ આપવામાં આવે છે શું આપવામાં આવે છે ચોકલેટ ચાર ચોકલેટ આપવામાં આવે તો કેટલા રૂપિયા થશે આઠસો અડતાલીસ રૂપિયા થાય બરાબર આટલા આટલી વસ્તુ થાય તો હવે ટોટલ કેટલા હવે બેતાલીસ બાળકોએ તો બિસ્કીટ લીધા જ નથી બસો બાર જે છે બાળકો એમાંથી કેટલા બાળકોએ બેતાલીસ જે બાળકો છે એમણે બિસ્કિટ લીધા નથી તો આપણે વાત કરી નાખીએ બેતાલીસ બાળકોને બે માંથી બે વાત કરીએ તો શૂન્ય બાજુમાંથી દશક લાવીએ એટલે અગિયાર એમાંથી ચાર ચાર વાત કરીએ તો ચાર વાત કરીશું તો કેટલા રહેશે સાત કેટલા રહેશે સાત ઉપરનો એક એટલે એકસો સિત્તેર બરાબર કેટલા એકસો સિત્તેર તો કેટલા બાળકોને જો બેતાલીસ બાળકોએ તો બિસ્કિટ લીધા નથી એટલે એકસો ને સિત્તેર બાળકોએ બાળકોએ બિસ્કિટ લીધા હશે બરાબર તો એકસો સિત્તેર બાળકોએ બરાબર અહીં આપણે લખી દઈએ એકસો ને સિત્તેર બાળકોએ કેટલા બિસ્કિટ લીધા છે ત્રણ ત્રણ બિસ્કિટ લીધા છે બરાબર ને ત્રણ ત્રણ બિસ્કિટ લીધા છે તો ટોટલ કેટલા બિસ્કિટ છે કેટલા બિસ્કિટ થશે તો પાંચસો દસ કેટલા પાંચસો દસ બરાબર આ રીતે કુલ વસ્તુઓ અને આટલા બાળકોને વહેંચવામાં આવી છે બરાબર તો બાળકો કેટલા થશે આટલા બાળકો અને આટલી બિસ્કિટ બરાબર હવે આગળનો દાખલો જોઈએ આપણે દાખલા નંબર સોળ દાખલા નંબર સોળની રકમ જોઈએ તો નાસ્તો કરતા કરતા બાળકોએ એક બીજાને ગણિતના કોયડાઓ પૂછવાનું ચાલુ કર્યું એમાં પહેલો કોયડો પૂછે છે અ મે પાંચ પાંચ ચોકલેટ મારા છ મિત્રોને વેચી તો પણ મારી પાસે ત્રણ વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી હવે કેટલી કેટલી ચોકલેટ વેચી છે પાંચ પાંચ ચોકલેટ કેટલા મિત્રોને વેચી છે છ મિત્રોને એટલે પાંચ ગુણ્યા છ કરીએ તો છ પંચા ત્રીસ છતાં કેટલી ચોકલેટ વધી છે ત્રણ ચોકલેટ વધી છે એટલે પ્લસ ત્રણ એટલે ત્રણ ની અંદર એટલે કુલ ચોકલેટ કેટલી હતી તો તેત્રીસ ચોકલેટ હતી બરાબર કેટલી ચોકલેટ હતી તેત્રીસ ચોકલેટ હતી હવે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર બ બે છ અને નવ બે છ અને નવ અંકોથી ત્રણ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય છે અને તેમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે તો આપણે બે અને છ નવથી કેટલી સંખ્યા બનાવી શકીએ છીએ તો આપણે ચાલો પહેલાં બનાવીએ બે છ નવ એક છ નવ બે બીજી પછી નવ છ બે પછી નવ બે છ ચાર થઈ પછી બીજી નવ બે છ બે પછી બે ની વારી તો બે નવ છ પાંચ થઈ હજુ કઈ બાકી રહી બે છ નવ બે છ નવ આવી ગઈ છ નવ બે આવી ગઈ નવ છ બે આવી ગઈ છ બે નવ બાકી બરાબર ને છ રકમ બની શકાય નવસો બાસઠ નવસો છવ્વીસ બસો છન્નું અને છસો ઓગણત્રીસ બરાબર આ રીતને આપણે છ રકમ બનાવી શકીયે છે બરાબર કેટલી રકમ બનાવી શકાય તો ત્રણ અંકની અહીં લખી દેવાનું કે ત્રણ અંકની છ સંખ્યા બનાવી શકાય બરાબર હવે એમાંથી શું કરવાનું છે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે તે શોધવાની છે તો આપણે પહેલો અંક જોઈએ બરાબર પહેલો અંક જોઈએ આપણે જે મોટો હોય તે તો પહેલો અંક પેલા નાની જોવાની છે એટલે નાનો અંક તો બે છે બરાબર તો બે વાળી એક આ રકમ છે બરાબર બસો ને ઓગણા અને બીજી બે વાળી બસો ને છન્નું બરાબર પછી આપણે બીજો અંક જોવાનો હોય છે એટલે કે આમાં છ છે અને આમાં નવ છે તો છ નાનો કે નવ નાનો તો નવ નાનો બરાબર અરે છ નાનો બરાબર ને એટલે બસો ને ઓગણા સિત્તેર જે છે એ સૌથી નાની સંખ્યા છે કઈ બસો ને સિત્તેર એ નાની અને મોટી સંખ્યા તો મોટી સંખ્યામાં નવ નવ વાળી બે સંખ્યા છે તો બીજા રકમ જોઈએ તો છ મોટા કે બે મોટા તો છ મોટા એટલે જે નવસો બાસઠ છે નવસો બાસઠ એ શું છે મોટી સંખ્યા થશે શું થશે એ મોટી સંખ્યા કહેવાશે બરાબર ને પછી જો બીજા અંક બી સરખે સરખા હોય અહીં પણ છ હોય ને અહીં પણ છ હોય તો આપણે ત્રીજા નંબરની સંખ્યા જોવાની હોય છે બરાબર તો આ રીતે આપણે સંખ્યા નાની મોટી ઓળખી શકીએ છીએ તો મિત્રો આપણે જે પુનરાવર્તન ચાલુ કર્યું હતું ચેપ્ટર નંબર ત્રીજાનું ભોપાલનો પ્રવાસ બરાબર તો એના જે પ્રશ્નો છે પ્રશ્ન નંબર આપણે સોળનો અહીં પૂર્ણ કરીએ છીએ અને આગળના પ્રશ્ન સાથે પ્રશ્ન નંબર સત્તર સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું